નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પંદર પ્રકાશ જોઈએ આપણે પ્રકાશ વિશે તો મિત્રો ધ્યાન આપજો આ ચેપ્ટરની અંદર આગળ તમારા દસમા ધોરણની અંદર પ્રકાશના પરાવર્તન આઠમા ધોરણની અંદર પણ આવે છે દસમા ધોરણની અંદર પણ મેઇન પ્રકાશનું ચેપ્ટર આવે છે તેની અંદર પ્રકાશના પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આ બધું લેન્સ પછી અઢીસો વિશે બધું આવતું હોય છે એટલે ધ્યાન આપજો આ મેઇન તમારો પાયો છે તો જુઓ ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હશે વળી તમે સ્કૂટરની હેડલાઇટ કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ જોયા હશે તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો જોયા જ છે વળી તારમાંથી ગણાય દીવાડઆાંડીમાંથી આવતી અથવા એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચલાઇટ પણ જોઈ હશે ખરું ને તો આ બધા અનુભવો શું શું સૂચવે છે તો જોઈએ આપણે પહેલું તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો તમે યાદ રાખો મિત્રો કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરતો હોય છે હવે આ નીચેની આકૃતિની અંદર તમને આપેલું છે એ અને બી તો એ આકૃતિની અંદર ધ્યાન આપો એક મીણબત્તી છે તો એને આ જે છોકરો છે એ એક સીધી નળીની અંદર જોવાનો પ્રયત્ન કરે છે તો એને એ પ્રકાશ દેખાશે પરંતુ બીજી આકૃતિની અંદર જુઓ એ પાઇપ છે નળી થોડીક વાળેલી છે પરંતુ એ પાઇપની અંદર એ જોઈ શકશે નહીં તો એનું મિનિંગ શું થયું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ઉપર દીવાદાંડી તમને આપી છે તો એની અંદર પણ તમે જોઈ શકો છો તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે બરાબર તો બુજો એ ત્રણ માં તેણે કરેલી પ્રવૃત્તિને યાદ કરી આ પ્રવૃત્તિમાં સળગાવેલી મીણબત્તીને પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો બુજો શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો ન હતો તો તમને ખબર છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો આ પ્રવૃત્તિ ઉદર્શાવે છે કે પ્રકાશ સિદ્ધ રેખામાં ગતિ કરે છે તો આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ છીએ તો મિત્રો આપણે પ્રકાશનો માર્ગ તમને ખબર છે કે પ્રકાશનો માર્ગ બદલી શકીએ છીએ જેમ કે પરાવર્તન છે વક્રીભવન છે તો એ બધાની મદદથી આપણે પ્રકાશનો માર્ગ બદલી શકીએ છીએ બરાબર તો આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન તો પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશની ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનું પથ બદલી શકે છે તમે વૃક્ષ તથા બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ ક્યારે પણ જોયું છે કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય ત્યારે શું થાય છે તો મિત્રો ધ્યાન આપો કે કોઈ પણ ચળકતી સપાટી હોય અથવા તો પોલિશ કરેલી એકદમ લીસી સપાટી હોય તો ત્યાં પ્રકાશનું કિરણ આપાત થાય તો શું થાય છે અથડાઈને પાછું વળે છે તો આ જે ઘટના બનીને એ ઘટનાને શું કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે અને એ જ રીતે આપણે પ્રકાશનો માર્ગ બદલી શકીએ છીએ તો તમે ધોરણ છની અંદર બની ગયા કે અરીસાઓ તેમના પર પ્રકાશ પડતા પ્રકાશનો માર્ગ બદલે છે બરાબર તો અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે તો અરીસા વડે ટોર્ચમાંથી આવતા પ્રકાશના માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ હશે ચાલો આપણે એ પ્રવૃત્તિ જોઈએ તો આની અંદર જો એક ચિત્ર રહેશે તો એ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ જે પચનતંત્રની વાર્તા છે તો મિત્રો જરૂર બધાએ આ વાર્તા સાંભળી હશે બરાબર તો આ વાર્તા તમારા ઘરના કોઈ વડીલો હોય એમને પૂછજો તમે તો એમના દ્વારા તમે સાંભળી જશે બરાબર તો જુઓ પ્રવૃત્તિ એક ટોર્ચ લઈએ આપણે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરવાનું છે તો ટોર્ચના કાણા કાચને ત્રણ સાંકડી સ્લીટ ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દેવાનું છે લીસા નાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાની પાછળ દઈએ તેના પર સમતલ અરીસાની પટ્ટી ઊભી ગોઠવીએ હવે ટોર્ચની ચાલુ કરીને ત્રણેય સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો જો મિત્રો આકૃતિની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્રણ સ્લીટની અંદર તો એની અંદર શું થાય છે તો અરીસાની અરીસા ઉપર ત્રાંશું પ્રકાશનું કિરણ આપાત થાય છે પછી બીજી બાજુ જુઓ બીજી બાજુ શું થાય છે તો એ પ્રકાશ અથડાઈને પાછો ફરે છે બરાબર તો એ પાછો ફરવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવશે તો અરીસાને એવી રીતે ગોઠવીએ કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અ પર કોઈ ખૂણો બનાવતી બનાવીને આપાતે તો જુઓ આની અંદર પ્રકાશનું કિરણ છે એ ચોક્કસ ખૂણો બનાવીને શું થાય છે પાછું વળે છે બરાબર તો એને શું કહેવામાં આવે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવશે પછી બીજું છે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે જુઓ તો સમતલ રીસાની અંદર જે એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે સમતલ રીસો છે બરાબર હવે એની આગળ એક મીણબત્તી મૂકીશું બરાબર તે મીણબત્તીનું પ્રતિબિંબ ક્યાં રચાય છે અરીસાની પાછળ રચાય છે બરાબર હવે જે મીણબત્તી છે તો એનું એ શું છે તો મીણબત્તીનું જેટલું કદ છે એટલું જ કદ આપણને અરીસાની અંદર જોવા મળે છે પછી બીજું કે અરીસાથી મીણબત્તીનું જેટલું અંતર છે એટલું જ અંતર અરીસાથી મીણબત્તીના પ્રતિબિંબનું અંતર હશે બરાબર અને બીજું કે એ જે પ્રતિબિંબ છે એ કેવું મળે છે ચક્તું એટલે કે સીધું મળે છે બરાબર તો આ પ્રવૃત્તિ થઈ આપણે પછી પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ત્રણ છે તો એની અંદર પણ જુઓ તો આ જે ચેસ છે હવે બાજુમાં શું મૂક્યું છે તો એક અરીસો રાખેલું છે પછી તમે આ પ્રવૃત્તિ કરી શકો તો એની અંદર જે ચેસના ખાના છે તો એ ચેસના ખાના ગણી અને પછી એક સંચો મૂકે છે બરાબર પછી એ જે સંચો મૂક્યો છે તો એ સંચાનું પ્રતિબિંબ અરીસાથી એટલા જ અંતરી રચાશે એટલે વસ્તુની વસ્તુ અરીસા જેટલા અંતરે હોય એટલું જ અંતર પ્રતિબિંબનું હોય બરાબર તો આ એ સમજાવવા માંગે છે પછી છે પંદર પોઈન્ટ ત્રણ જોઈએ જમણી બાજુ કે ડાબી બાજુ હવે આજે અરીસાની અંદર જે પ્રતિબિંબ છે તો એ પ્રતિબિંબ આપણને કેવું મળે છે તો પહેલાં તો ચત્તું મળે છે પછી બીજું કે અરીસાથી વસ્તુનું જેટલું અંતર હોય એટલું જ અરીસાથી પ્રતિબિંબનું હોય બરાબર પછી બીજું કે અંદર જે પ્રતિબિંબ મળે છે તમને તો એ પ્રતિબિંબ શું કરે છે તો તમે જો તમારો ડાબો હાથ ઊંચો કરો તો તમને અરીસાની અંદર કેવું દેખાશે જમણો દેખાશે અને જો જમણો હાથ ઊંચો કરો તો તે આમ તે તમને અરીસામાં કેવું દેખાશે ડાબો દેખાશે બરાબર એટલે કે એની બાજુ ઉલટાઈ જાય છે એટલે ફક્ત ને ફક્ત બાજુઓ જ બદલાય છે મતલબ કે ઉલટાય છે બીજું બધું સેમ રહેતું હોય છે તમે એમ્બ્યુલન્સની અંદર જોઈ હશે એમ્બ્યુલન્સની બહાર એમ્બ્યુલન્સ એવું

તો પહેલી એની બુજો બંને તેમનું જમવાનું આવી તેની રાહ જોતા હતા બુજોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી તો તેમાં તેનું પ્રતિબિંબ જણાયું હવે એ પ્લેટ છે એ સમતલ હિસ્સા તરીકે વર્તે છે બરાબર હવે એની અંદર એનું પ્રતિબિંબ કેવું દેખાતું હતું તો એકદમ સીધું દેખાતું હતું બરાબર તો એનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસિલા ભાગમાં જોયું અને એને કહ્યું કે બુજો મારું પ્રતિબિંબ સીધું તો છે પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે આ સ્ટીલની ચમચી પણ કોઈ પ્રકારના રીસાની જેમ વધતી હોય છે હવે તમારું પ્રતિબિંબ જોવા માટે ચમચી અથવા અન્ય વકરા સપાટીનો ઉપયોગ કરી શકો છો પ્રવૃત્તિ 15.5 પોઈન્ટ જોઈએ આપણે સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચલો તેની પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ ધરો અને તેમાં જુઓ તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં જુદું દેખાય છે શું આ પ્રતિબિંબ સીધું છે પ્રતિબિંબનું પરિમાણ નાનું મોટું તમારા કદ જેટલું છે હવે ચમચીની અંદરના ભાગમાં ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાશે જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયું દેખાશે તમે આ પ્રવૃત્તિમાં તમારા ચહેરાને બદલે પેન્સિલનો ઉપયોગ કરીને પ્રતિબિંબની સરખામણી કરી શકો છો તો મિત્રો આજે જે ગોર અરીસાની અંદર કેવું છે આ જે ચમચીનો જે બાળનો ભાગ છે ઉપસેલો એ બરી અરીસા તરીકે વર્તે છે હવે એ જે પ્રતિબિંબ છે એ તો એ તમને કેવું દેખાશે એકદમ સીધું દેખાશે અને એકદમ સીધું અને નાનું દેખાશે પરંતુ ખાડાવાળો જે ભાગ છે એ અંતર્ગો અરીસા તરીકે વર્તે છે હવે એની અંદર તમે જોશો તો પ્રતિબિંબ મોટું દેખાશે પરંતુ જેમ જેમ તમે દૂર જશો ને એમ પાછું પ્રતિબિંબ ઉલટાઈ જશે બરાબર અને આ પ્રવૃત્તિ તમે પેન્સિલ દ્વારા પણ કરી શકો છો હવે આના પરથી આપણને જાણે કે ભાઈ જે ગોળીય રીસાઓ હોય એ બે પ્રકારના હોય કયા કયા તો એક અંતર્ગુરા રીસોને એક બહેળગોરા રીસો બરાબર તો અંતર્ગુરા રીસો કોને કહેવાય અને બહેળગોરા રીસો કોને કહેવાય તો જો અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એટલે કે અંતરગુર સપાટી પરા પરાવર્તક હોય એને શું કહેવાય અંતરગુરા રીસો કહેવાય અને જે રેસાની બહારની સપાટી પરાવર્તક હોય એને શું કહેવાય બહેણ ગુર રેસો કહી શકાય બરાબર તો જોઈએ ચમચીની અંદરની સપાટી અંતરગુરસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહેણ ગુર રેસા તરીકે વર્તે છે હવે તમને આકૃતિની અંદર જો દડો આપ્યો છે એ દડાને સાઈડમાંથી કાપી લઈએ બરાબર હવે એની સપાટી એ કલર કરી દઈએ તો અંદરની સપાટી એ ખાડાવાળી પરાવર્તક બની જાય બરાબર તો એને અંતર્ગુર રિસો કહેવામાં આવશે જ્યારે અંદરની સપાટી આપણે કલર કરી દઈએ અને બારની સપાટી પરાવર્તક બનાવીએ તો એ કેવું થઈ જાય બહેણગો અરીસો થઈ જાય બરાબર તો આપણે જાણીએ છીએ કે સમતલ રીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી શું આ વાત અંતરગોર અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી છે ચાલો આપણે શોધીએ તો એક અંતરઘોર અરીસો લઈએ તેને સૂર્યની સામે ધરીએ તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર બંનેને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો શું કાગળ સળગવાની શરૂઆત કરે છે તો હા આપણે આ પ્રવૃત્તિ કરી જશે બધાએ બરાબર તો આજે સૂર્યનું જે કાગળ જે સળગવાની શરૂઆત કરે છે તો એની અંદર એની ઉપર સૂર્યની એકદમ સૂક્ષ્મ પ્રતિબિંબ રચાય છે અને એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે જેથી કરીને કાગળ સળગવાનું શરૂ કરે છે તો કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે તો અહીંયા આપણે નોંધવાનું છે કે પ્રતિબિંબ પડદા પર મળે છે તો પડદા પર રચાતા પ્રતિબિંબને કેવું કહેવામાં આવે છે તો વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ કહેવામાં આવે છે હવે પ્રવૃત્તિને આપણે યાદ કરીએ પંદર પોઈન્ટ બેની અંદર તો જેમાં સમતલ રીસા વડે મળતા પ્રતિબિંબને પડદા પર મેળવી શક્યા ન હતા તો એ જે પ્રતિબિંબ છે એને શું કહેવામાં આવે છે આ ભાષે પ્રતિબિંબ કહેવામાં આવે છે હવે એક વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય એને શું કહેવામાં આવે છે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે અને પડદા પર ઝીલી શકાતું નથી જેમ કે સમતલ દિશાની જેમ તેને શું કહેવામાં આવે છે આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે બરાબર તો મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ આપણે અંતર્ગોર અરીસા વડે લેન્સ અરીસા વડે રચાતા પ્રતિબિંબ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું